बोटाद खाते आंगणवाड़ी वर्कर अने हेल्पर बहेनोनी मीटिंग मळी वेतन वधारानी मांग साथे कलेक्टर ने आवेदनपत्र आपवानुं नक्की थयुं। आजरोज बोटाद खाते आंगणवाड़ी वर्कर बहेनो अने हेल्पर बहेनोनी एक मीटिंग मळी हती अने तेओए एक आवेदनपत्र आपी मांगणी करी हती के आंगणवाड़ी वर्कर अने आंगणवाड़ी हेल्पर बहेनो वेतन साव ओछुं छे, तेना प्रमाणमां कामगीरी खूब ज करावामां आवे छे, त्यारे તેઓની પાસેથી સરકાર દ્વારા જેટલું કામ લેવામાં આવે છે તેટલું વેતન આપવામાં આવતું નથી અને 24 કલાકમાં ગમે ત્યારે ગમે તે કામ સોંપવામાં આવે છે ત્યારે કામના પ્રમાણમાં કુરુમ વેતન મળવાની અવારનવાર રજૂઆત કરી છે છતાં સરકાર દ્વારા તેમના વેતન વધારાની માંગને કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી જેથી આજ રોજ બોટાદ ખાતે બોટાદ જિલ્લાના આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોની એક મીટિંગ મળી આવેદનપત્ર કલેક્ટરને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે વધુમાં જણાવ્યું કે 12 તારીખ સુધીમાં માંગ સરકાર દ્વારા સ્વીકારવામાં નહીં આવે અને કોઈ નિર્ણય કરવામાં નહીં આવે તો ના છૂટકે અમારે આંદોલનના માર્ગે જવાની ફરજ પડશે તેમ પણ જણાવે છે હું હેલ્પર તરીકે મારી ફરજ બજાવું છું પણ અમારા 3900 પગારમાં એક તેલનો ડબ્બો 10 કિલો ખાંડ અને એક નાવાનો સાબુ બીજું કોઈ વસ્તુ અમારા પગારમાં આવતી નથી તેથી અમારા બાળકોનું પોષણ કરવી કે અમે ખાવી કે અમારું ઘર ચલાવી કેક તમે અમીર માણાના ઘરના અમે કામ કરી તો એમને 5000 પગાર આપે છે પણ અમે સરકાર સામે જોઈને એમ બેઠા છીએ કે અમારો પગાર વધશે તો અમને અમારી માંગ પૂરી કરવામાં આવે આવનારો સમયની અંદર આ તમારી માંગ નહીં સંતોષાય તો અમે અમારી માંગ પૂરી નહીં કરે તો અમે બધાય આંગણવાડી હેલ્પર વર્કર બહેનો અમે આંદોલન માથે ઉતરી શકશું કેન્દ્ર પ્રણામી સંગીતા દેવેન્દ્રભાઈ લાખિયાણી સેજાથી અરોઈસાળાથી આવું છું કેન્દ્ર નંબર 2માંથી અને અમારે 7800 પગારમાંથી કંઈ પૂરું પડતું નથી અને અમને ગમે ત્યારે મેસેજ કરે છે પીએમવાયના ફોર્મ ભરો રજીસ્ટ્રેશન કરો અને અમને રાતે 12 વાગે પણ મેસેજ મૂકે છે અમારે બધી કામગીરી એ લોકોને કરી દેવી પડે છે પણ અમારી માંગણીનું શું અમારે પણ જોઈએ છે અમારે પણ બાળ બચ્ચા છે અમારે પણ બાળકોને પોષણ આપવું છે જ્યારે અમે આંગણવાડીવાળા બાળકોનું પોષણ આપી શકીએ છીએ તો અમારા બાળકોનું પોષણ કોણ આપશે તો સરકારને પણ અમારી વાત સાંભળીને અમારો પગાર અમને કાયમી કરી દેવા પડે અને શિક્ષકોનો હોદ્દો અમને આપવો પડે અને અમારો અને ટાઈમે પગાર અને ટાઈમે બિલ પણ અમને ચૂકવવા પડે મહિને બિલ અમને ચૂકવવા મહિને મહિને ચૂકવવા પડે જેના 6-7 મહિના થઈ જાય છે છતાં અમને બિલ ચૂકવતા નથી અને અમે આ રીતે માંગણી કરીએ છીએ આંગણવાડી વર્કર તરીકે વર્કર અને હેલ્પર તરીકે અમે આ માંગણી કરી છે કે અમને કાયમી કરી નાખો અને અમારો પગાર વધારે અરુણ મહેતા સીઆઈટીયુનો ગુજરાત રાજ્યનો પ્રદેશ મહામંત્રી છું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનનો પ્રમુખ છું ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયનનો પણ ગુજરાતનો પ્રમુખ છું અને આજે આંગણવાડી બહેનો અને આશા વર્કર અને ફેસિલેટર બહેનોનું બોટાદનું સંમેલન રાખવામાં આવ્યું છે ભારે પરેશાન છે આંગણવાડી વર્કર આશા વર્કર ફેસિલેટર સરકાર કોઈનું સાંભળતી નથી ખુલ્લમ ખુલ્લી રીતે આંગણવાડી વર્કર અને આશા વર્કરને ફેસિલેટરોનું ગુજરાત સરકાર શોષણ કરે છે નજીવા પગારમાં સવારથી સાંજ સુધી કામ કરાવે છે અને લાંબા સમયથી બંને લોકો જબ્બર આંદોલન કરતા હોવા છતાં મૂરખ બનાવીને સમાધાનના નાટક કરીને લોલીપોપ આપે છે તેની સામે આંગણવાડી વર્કર હેલ્પર આશા વર્કર અને ફેસિલેટરોમાં ભારે ભાર રોષ છે અને હવે ચૂપ નહીં બેસીએ ચૂંટણી ઉપર છે અને ચૂંટણી પહેલાં જો નિર્ણય ન કરાય માંગણી બહુ સ્પષ્ટ છે આંગણવાડી વર્કર ને નજીવા વેતનમાં કામ કરાવે છે અને વધારાની કામગીરીઓ ઠપકાર્યા કરે છે આશા વર્કરનું તો ખાલી 2200 રૂપિયા આપીને શોષણ કરાય છે ફેસિલેટર સુપરવાઇઝર છે એને ખાલી 8000 રૂપિયામાં કાળી મજૂરી કરાવાય છે અને કોરોનામાં દિવસ રાત જોયા વગર જીવના જોખમે કામ કર્યું છતાં સરકાર કોઈ પણ પ્રકારનું વાત સાંભળતી નથી અને એટલા માટે સમગ્ર ગુજરાત વ્યાપી આંદોલન એક નહીં બે નહીં પણ જેમ રાજ્ય સરકારના કર્મચારીઓ શિક્ષકો સહિતના લડે છે એમ આંગણવાડી વર્કર આશા વર્કર ફેસિલેટર બહેનો
जब्बर पाया ऊपर सरकार ने पीस में लेसे अने समग्र कामगिरी ठप करी नाखशे एवा प्रकारनो निर्णय करवा माटे आजे आ बोटाद जिल्लानुं सम्मेलन राखवामां आव्युं छे। अमे एकता करवा मांगीए छीए, शोषण जेनुं थाय छे ए छूटा छूटा नहीं, महामंडळ जेम सरकारी कर्मचारीओए बनाव्युं, हेल्थ विभाग वालों पण छे, एमां पंचायत वालों पण छे, एमां शिक्षकों पण छे, अने बधाए भेगा थईने जबरदस्त आंदोलन जाहेर कर्युं छे। एम गुजरातमां पण 1,00,000 आंगणवाड़ी वर्कर छे अने 40,000 आशा वर्कर छे। 1,40,000 वर्करो बहनों एक अवाज करीने संपूर्णपणे लड़ाई लेवानो निर्णय कर्यो छे अने 12मी तारीखथी जबरदस्त आंदोलन आखा गुजरातमां थशे। गुजरात सरकारे आशा वर्करो ने लॉलीपॉप आपी। હું સર્વા ગ્રુપમાંથી મકવાણા હિરલબેન, આજે અમે અમારા આંગણવાડી વર્કરોને ઓછો પગાર અને જાજુ કામ કરાવવામાં આવે છે એના માટે અમે બધા ભેગા થયા છીએ। અમારી માંગ એવી છે કે અમને 24 કલાક માટે બાંધીને રાખવામાં આવેલા છે, કાંઈ પણ કામ હોય તો અમને રાત્રે 12 વાગે એ રીતે મેસેજ આવે અને મારે મેસેજ પ્રમાણે કામ કરીને આપવું પડે છે અને એ રીતે 7,800ના પગારમાં। અમારી માંગ એવી છે કે શિક્ષકો જેટલો ટાઈમ અમારી પાસે ભરાવવામાં આવે છે પણ અમને એટલી એના જેટલું વેતન નથી આપવામાં આવતું। 7,700